वडोदरामां इंडियन एरफोर्सना निवृत्त सार्जन्ट वोर वेटरन रमण पटेल साथे छेतरपिंडी थई होवानुं सामे आव्युं छे। ओएनएस कन्वेंशन कंपनी अने श्रीकृष्ण फिनकोक सर्विसनी कंपनीना डायरेक्टरोए छेतरपिंडी करी होवाना आक्षेपो सामे आवी रह्या छे। डायरेक्टर डॉक्टर पूजा जिगर दवे अने तेमना पति डेवलपर जिगर दवे मीना किरेट कुमार अने पूजा दवे पर छेतरपिंडी कर्यानो आक्षेप लगावामां आवी रह्यो छे। કારેલીબાગ પોલીસ મથકમાં ડોક્ટર પૂજા જીગર દવે અને તેના પતિ જીગર દવે સહિત અન્ય સામે છેતરપિંડીની અરજી કરવામાં આવી છે ત્યારે સમગ્ર ઘટનાને લઈ કારેલીબાગ પોલીસે તપાસ હાથ ધરી છે। ડાયરેક્ટર અત્યારે નથી, હું પહેલા હતી, કેમ કે જે તે ટાઈમે મને કાયદાની જાણ હતી અને મારા જે મેઇન અપોઇન્ટમેન્ટ લેટર હોય એમાં એનું કંઈ ઉલ્લેખ નહોતો કરેલો, જે મારો જીપીએસસીનો મેઇન ઓર્ડર હોય એમાં। એટલે મારા અમારા ફેમિલીમાં અમે ત્રણ જણા છીએ, હું મારા હસબન્ડ ને મારા મધર ઇન લો, પણ મારા મધર ઇન લો એજેડ હોય તો ટેકનિકલ ઇસ્યુના લીધે હું એડિશનલ ડાયરેક્ટર તરીકે રહી હતી, ડાયરેક્ટર તરીકે નહોતી એમાં। પણ જ્યારે મને એનો ખ્યાલ આવ્યો કે આવી રીતના ના ગવર્મેન્ટ જોબ મારીને ના રહી શકાય, એટલે મેં રિઝાઇન કરી દીધું છે એમાંથી। અત્યારે જીગર દવે 3,37,00,000 નું ચીટિંગ કર્યું છે। આપ જોઈ શકો છો કે આ કારેલી બાગમાં આવેલી બિલ્ડિંગ છે, આ બિલ્ડિંગ માં રીડેવલપમેન્ટ નામે ઓએનએસ કન્વેન્શન કંપની અને કૃષ્ણા ફિનિકોન સર્વિસ કંપનીના ડાયરેક્ટર રહ્યા છે, જે ડોક્ટર પૂજા જીગર દવે અને એમના પતિએ ઓએનએસ કન્વેન્શન કંપનીમાં 3,37,00,000 જેટલી માતબર રકમ જમા કરાવી દીધી, પરંતુ આ મકાનો પૂર્ણ નથી કર્યા અને જીગરની જીગર તો જુઓ કે નિર્દોષ લોકોને પોતે એક મીડિયાનો ભત્રીજો છે એમ કહીને નિર્દોષ લોકોને જેલમાં પુરાવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। ત્યારે આ બાબતે વાત કરવા આપણી સાથે નિવૃત્ત આર્મીના સાર્જન છે, આપણે એમને પૂછીશું શું કહેશો, તમારી સાથે શું ચીટિંગ થયું છે? શ્રીહરી એપાર્ટમેન્ટના ડેવલપર માટે અમે જીગર દવેને એનો ડેવલપર તરીકે નિમણૂક કરેલી અને આ ડેવલપરે પ્રમુખશ્રી સાથે મળી અને 3,37,00,000 રૂપિયા ટ્રાન્સફર કરી ઓએનએસ કન્વેન્શનનો પ્રાઇવેટ કરી ટ્રાન્સફર કરી લીધા છે। અને જ્યારે ઓએનએસ કન્વેન્શનની તપાસ કરતાં ખબર પડી કે ઓએનએસ કન્વેન્શન પ્રાઇવેટ લિમિટેડમાં ડૉક્ટર પૂજા દવે એ ડાયરેક્ટર છે અને બીજી એક કંપની શ્રી કૃષ્ણા ફિનકોન સર્વિસીસમાં પણ એ ડાયરેક્ટર છે અને સાથે સાથે ગુજરાત ગવર્મેન્ટના હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે, તો અમને મેં અરજી હેલ્થ ઓફિસરને જિલ્લા પંચાયતના હેલ્થ ઓફિસરને અરજી આપેલ છે કે ભાઈ આ જો આરોગ્ય ખાતામાં ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોય હોય તો એ કેવી રીતે આ બંને કંપનીમાં ડિરેક્ટર છે અને જે કંપનીએ ફ્રોડ કરેલો છે તો એમની વિરુદ્ધમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ, એમને અને કાયદાની રાહે ગુજરાત ગવર્મેન્ટના કાયદાની રાહે જે પગલાં લેવાના હોય તે લઈ જ લેવે લે, પણ અમારા જે પૈસા છે ખરી પરસેવાની કમાઈના પૈસા છે એ પૈસાનો એમના પગારમાંથી કાપી લેવા માટે મારી વિનંતી।